શંકરભાઈ ચૌધરીને ગામે ગામ ઉત્સાહભેર સમર્થન. થરાદ વિધાનસભામાં ભાજપના કદાવર નેતા અને બનાસ ડેરીના ચેરમેન શ્રી શંકરભાઈ ચૌધરી આજે થરાદના આજાવાડા, નારોલી, બેટલિયા, રડકા, આત્રોલ, તાંખુવા, વરડાસર, કાસવી, રાણેશ્રી, શેરવું, રતનપુરા અને રાણપુરમાં સભાઓ યોજી, જેમાં તેમની સાથે થરાદના યુવા નેતા અને બધાના ચાહિતા બનાસ બેંકના ડિરેક્ટર શૈલેષભાઈ પટેલ તેમજ રૂપસિંહભાઈ મોગરોલ, અનાજી વાઘેલા, મોહન રાજગોર તેમજ ઉમેશસિંહ બાપુ તેમજ અન્ય આગેવાનો સાથે ગામડાઓનો પ્રવેશ કાર્યક્રમ અંતર્ગત ગામે ગામ ખૂબ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા, જેમાં શંકરભાઈ ચૌધરીએ લોકોને વચન આપ્યું હતું, જે ગામોમાં નર્મદાનું પાણી નહીં ત્યાં મારે પાણી પહોંચાડવું છે, મારે થરાદનો કોઈ જ યુવાન બેરોજગાર ના રહે તે માટે જીઆઈડીસી નિર્માણ કરવું, અહીં લોકોને જરૂરી ઉપચાર માટે મારે અહીં અતિ આધુનિક ટેકનોલોજીવાળું હોસ્પિટલનું નિર્માણ કરવું છે, મારો કોઈ ગરીબ પરિવાર મકાન વગર ના રહે તે મારી ફરજ સમજને તે કાર્ય કરવું છે, મારે થરાદને પાલનપુર અને મહેસાણાથી અધિક સક્ષમ બનાવવું છે. આ બધું હું ત્યારે જ કરી શકીશ જ્યારે તમે તમારો અણમોલ મત કમળના નિશાન ઉપર કરશો. મારે ઘણા કામો કરવા છે. પરબતભાઈ પટેલ સાહેબ જે વિકાસ યાત્રાને આટલો વેગ આપ્યો તેને મારે આગળ ધપાવવો છે. ગામે ગામ ઉત્સાહભેર સમર્થન સ્વાગત દેખતા આ વખત શંકરભાઈ ચૌધરીને લોકો ખૂબ જ લીડથી જીતાડીને ગાંધીનગર મૂકશે તેવું લોકોના ઉત્સાહથી લાગી રહ્યું છે. અહેવાલ દીપક પઢિયાર, બનાસકાંઠા, સાથે ધર્મેશ જોશી, થરાદ. લોકો આ વિસ્તારના પ્રજાજનો જે પ્રમાણે પ્રેમ ને લાગણી બતાવે છે અને કોંગ્રેસ છોડી છોડીને ભારતીય જનતા પાર્ટીની અંદર દરેક ગામની અંદર દરેક બૂથમાં લોકો જોડાઈ રહ્યા છે, એ બધા જોડાઈ રહ્યા છે વિકાસની સાથે, એ જોડાઈ રહ્યા છે થરાદ વિસ્તારના ઉજ્જવળ ભવિષ્ય માટે. અને ચૂંટણી એ વિકાસના મુદ્દા ઉપર માત્ર શંકરભાઈ લડે છે એવું નહીં, થરાદના વિસ્તારના તમામે તમામ પ્રજાજનો કોંગ્રેસની સામે ચૂંટણી લડી રહ્યા છે. દરેકે દરેક 37 કોમ ભેગા થઈને કોંગ્રેસ સામે ચૂંટણી લડી રહ્યા છે. એમને વિકાસ એ એજન્ડા છે. વિકાસના મુદ્દા ઉપર ભારતીય જનતા પાર્ટીના કમળને જંગી બહુમતીથી વિજય બનાવશે એવો મને સંપૂર્ણ ભરોસો દરેકના ઉત્સાહ ઉપરથી દેખાય છે.